સુરતની સેવાભાવી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 તાલુકા બ્રાન્ચ લોકદ્રષ્ટિ ચક્ષુબેન સુરત તેમજ સક્ષમ સુરતના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ સેવા સપ્તાહની ઉજવણી નિમિત્તે નર્સિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ બહેનો અને ભાઈઓ માટે વિનામૂલ્યે નવા ચશ્મા સાથે ચશ્મા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દેશ સામે આવેલ કોરોના નામના પડકારને સરકારશ્રીની સાથે સાથે સુરતની સેવાભાવી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 તાલુકા બ્રાન્ચ સુરત, લોકદ્રષ્ટિ ચક્ષુબેન સુરત અને સક્ષમ સુરતના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ સેવા સપ્તાહની ઉજવણી નિમિત્તે નર્સિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ ભાઈઓ અને બહેનો જે પોતાની ફરજના ભાગરૂપે દિવસ રાત કાર્ય કરી રહ્યા છે તેઓને વિનામૂલ્યે નવા ચશ્મા સાથે નવા રિપેરિંગ સેવાનું કામ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગની સંપૂર્ણ કાળજી સાથે સુરત સિટીના હોમગાર્ડ્સ કમાન્ડન્ટ સાથે રેડક્રોસ બ્રાન્ચના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાએ WHOની ટીમ ક્લેપિંગ ફોર વોલિયન્ટર સાર્થક કરવા દરેક નર્સિંગ ભાઈઓ અને બહેનોને તાળીઓ પાડીને નર્સિંગ સ્ટાફને મોટિવેટ કર્યા હતા. દરમિયાન ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા, કેતનભાઈ નાયક, ડોક્ટર પારુલબેન વડગામા, જાગૃતિબેન ફલસાણિયા નર્સિંગ એસોસિએશન સિવિલના કિરણભાઈ ડોમડિયા, સેક્રેટરી નર્સિંગ એસોસિએશન ગુજરાત બ્રાન્ચના દિનેશભાઈ અગ્રવાલ, દક્ષિણ ગુજરાતના કારોબારી સભ્ય શ્રી અશ્વિન પંડ્યા, લોકલ નર્સિંગ એસોસિએશન પ્રમુખ શ્રી ભરતભાઈ ચૌધરી, ઓપ્થલ્મિક આસિસ્ટન્ટ દિનેશભાઈ જોગાણી, નિલેશભાઈ વેશપરા તેમજ વિશ્વ ગ્રુપ તરફથી હાજર રહી નર્સિંગ દિવસની ઉજવણીને સાર્થક કરી ડોક્ટર કોમલ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવી નર્સિંગ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.